गुणिया 250 અને ભાગ્ય શું આવશે ભાઈ 18 આવશે અંદર તો આ મેં આપણે શું કરે ગુણાકાર ભાગાકાર કરી અંદર 6.023 ગુણ્યા 250 બરાબર અને ભાગ્યા 18 તો આપણે જવાબ શું મળશે કે તમને 83.653 એવો કે આન્સર મળશે અંદર અને ગુણ્યા 10 ની 23 ઘાત શું મળશે અણુઓ મળશે કે નહીં મળે અંદર હા કે ના હવે આપણે અત્યારે જ વાત કરી કે એક અણુ દીઠ પ્રોટોન ની સંખ્યા કા તો એક અણુ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે 10 છે બરાબર છે તો આટલા અણુ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધવી કા તો પ્રોટોન ની સંખ્યા કરીએ તો લખવાનું તે થી કુલ પ્રોટોન ની સંખ્યા બરાબર છે આપણે કેપિટલ એમ કહી દીધું તો કેટલો આવશે અણુઓ ની સંખ્યા ગુણ્યા પ્રતિ અણુ પ્રોટોન ની સંખ્યા એવું લખાય કે ના લખાય અંદર હા કે ના એટલે સીધો આની સાથે 10 નો તમે ગુણાકાર કરો તો 10 ની એક ઘાત વધી જાય એટલે તમને જવાબ શું મળશે 83.653 ગુણ્યા 10 ની 24 ઘાત મળે કે ના મળે અંદર હા કે ના હવે આટલા તમારી પાસે પ્રોટોન છે પ્રોટોન નો વિદ્યુત ભાર કેટલો લો છો તમે 1.6 તેથી લખો કુલ વિદ્યુત ભાર બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત લઈએ છે કે રહેતા એને ગુણ્યા સંખ્યા કર દો 83.653 ગુણ્યા 10 ની 24 ઘાત બરાબર તો આનો જ્યારે આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ શું મળશે 1.6 ગુણ્યા 83.653 બરાબર તો તમને કઈ જવાબ મળશે 133.8448 મળશે અને આ 10 ની ઘાત નું સેટલમેન્ટ કરો તો અહીંયા ગાડી 4 ની એટલે કેટલી ઘાત વધશે 5 ઘાત વધશે અંદર હા કે ના બરાબર અને થોડું સિમ્પ્લિફાઈ કરો તો 1.33 ગુણ્યા 10 ની તમને કેટલી મળશે 7 ઘાત જેટલો જવાબ મળશે અંદર સમજી ગયા કે ના સમજી ગયા અંદર બરાબર તો અહીંયા ગાડી છેલ્લે આપણે કુલમ લખવાનું રહી જાય ને ધ્યાન રાખજો એ અંદર ક્લિયર તો આ રીતે તમને ફાઇનલી જવાબ શું મળે કુલ વિદ્યુત ભાર હોય 1.33 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ જેટલો શું મળ્યો જવાબ મળ્યો અંદર બરાબર અને પછી લખવાનું કે દરેક અણુમાં જેટલા પ્રોટોન હશે એક જ ઇલેક્ટ્રોન હશે એટલે એનો પણ જે ઋણ વિદ્યુત ભાર કરો એનું મૂલ્ય પણ કેટલું મળશે ભાઈ આપણને સેમ ટુ સેમ મળશે અમને સમજી ગયા છો તેનો પાઠ બરાબર ચાલ હવે ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન છે એમાં પ્રારંભિક એવું સ્ટેટમેન્ટ લખેલું છે કે બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ અને એવી રીતે આપણે દળ ધારિત પદાર્થો વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષણનો બળ આ બંને બળો ખરા એ એમની વચ્ચેનો જે અંતર ખરું એના વર્ગના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે અંદર એટલે કે આપણે ઇલેક્ટ્રિક બળને એટલે કે વિદ્યુતીય બળને Fe કહીએ તો Fe પ્રોપોર્શનલ ટુ 1/r² એવી રીતે ગુરુત્વાકર્ષણ માટે આપણે Fg વાપરીએ તો Fg પ્રોપોર્શનલ ટુ પણ શું મળશે અહીંયા ગાડી 1/r² મળશે આપણે જાણીએ છીએ લોકો પણ એવું જ લખીને આપણને આપેલું છે અંદર બરાબર તો આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તથા બે પ્રોટોન એટલે કે આપણે બે જુદી જુદી કન્ડિશન આપી છે કે જો બે પદાર્થો તરીકે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય અથવા તો બે બે પ્રોટોન હોય બરાબર છે તો એમની વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથીની પ્રબળતાની આપણે સરખામણી કરવાની છે યાદ હોય તો આપણે 11 માં કહેતા હતા કે વિદ્યુત બળ કરતાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ 10 ની 36 ઘાત ઘણું શું છે વધારે છે તો અહીંયા ઘણી આપણે ગણતરી કરીને બતાવવાનું છે કે ખરેખર એટલું થાય છે કે નહીં થતું એમાં આપણે એક કિસ્સો જોઈશું બીજો કિસ્સો તમારે તમારી જાતે શું કરવાનો છે પ્રયત્ન કરવાનો છે અંદર આપણે અહીંયા ઘણી પહેલો કિસ્સો જોઈશું કે આપણે એક ઇલેક્ટ્રોન લઈએ છીએ અને પ્રોટોન લઈએ છીએ તો એમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ લખવું હોય તો Fe બરાબર આપણાથી શું લખાય કે Q1 Q2 ભાગ્યા r² લખાય કયા નિયમ પરથી કુલમ્બના નિયમ પરથી લખાય કે ના લખાય અંદર બરાબર છે ચાલ તો કે Q1 Q2 / r² થઈ ગયો હવે k ની વેલ્યુ ખરી એ આપણે કેટલી લઈએ છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત લઈએ છે પછી Q1 અને Q2 એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પરનો વિદ્યુત ભાર તો સેમ જ છે અને આપણે અહીંયા ગાડી માન લઈએ છે એટલે કે મૂલ્યની જ વાત કરીએ છીએ અંદર બરાબર એટલે આપણે અહીંયા ગાડી શું કરીએ છીએ સીધે એનો ગુણાકાર કરી દઈએ તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત હવે બે વાર આવે છે એટલે એનો વર્ગ લખાય કે ન લખાય પણ એમની વચ્ચેનો અંતર ખબર નથી એટલે આપણે ખાલી શું લેવા દઈશું r² લેવા દઈશું અંદર સમજ્યા કારણ કે ગુણોત્તર લેશું તો એમ બંને વચ્ચેનો સરખું જ અંતર છે એટલે ઉડી જ જવાનું છે એટલે ટેન્શન નથી અંદર બરાબર એવી રીતે તમે શું કરો Fg ફાઇન્ડ કરો અંદર બરાબર તો Fg નું સૂત્ર શું થશે ભાઈ g m1 m2 ભાગ્ય શું આવશે r² આવશે કે નહીં આવે અંદર બરાબર છે હવે આપણે જે કેપિટલ g કરું એનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ અંદર
संख्या करता हो तो तुम आगे मान ले लो 1.6.67 ले रहा था बराबर। तो यहां अगर इसको हमसे 6.67 कैपिटल जी का मूल्य आता अंदर और गुणा आपने के लिए 10 की माइनस 11 घात लेता था। अब तुम्हारे पास है सो m1 और m2 प्रोटॉन का दर और इलेक्ट्रॉन का दर लेवानो है बराबर। तो प्रोटॉन का दर करो अरे सॉरी इलेक्ट्रॉन का दर करो ये आपने कितना लिए छे यहां गाड़ी 9.8 10 की माइनस 31 का यानी ना जब प्रोटॉन करो એનો દર આપણે કેટલો લઈએ છે 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત લઈએ છે અંદર સમજ પડે છે। તો તમારે શું કરવાનું છે આ બધી વેલ્યુ લખવાની છે અને ભાગ્યા પાછું શું કર દેવાનું છે r² જ કર દેવાનું છે અંદર બરાબર। હવે તમે શું કરો આમનો ગુણાકાર કરો એ રીતે આમનો ગુણાકાર કરો અંદર બરાબર। હવે તમને શું કીધું છે ભાઈ ગુણોત્તર લેવાનો છે છેલ્લા એટલે થશે શું fe ભાગ્યા તમે શું કરો fg કરો અંદર। તો આ બંનેનો ગુણોત્તર લેશો કાયદા ગુણોત્તર લો તો r² તો કટ થઈ ગયા। હવે આ બધું ગુણાકાર ભાગાકાર તમે કેલ્સી ની કરી શકો કે ના કરી શકો અંદર બરાબર અને કેલ્ક્યુલેટર થી કરશો અને ફાઇનલી તમે જ્યારે એનું ભાગાકાર નો કરીને આન્સર લાવશો તો તમને જે આન્સર મળશે એ કેટલો મળશે અહીંયા ગાડી બરાબર। તો તમે ગુણોત્તર કરશો તો કે તમને આવો આન્સર મળશે 0.227 ગુણ્યા 10 ની 40 ઘાત જેવો કે જવાબ તમને મળશે અંદર સમજ પડે છે બરાબર। તો આમ ગુણોત્તર કરતા એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તેમની વચ્ચે પ્રવર્તા બળનો જે વેલ્યુ ખરી તમને કેટલી મળશે ભાઈ 10 ની 40 ઘાત જેટલી મળશે અંદર બરાબર। હવે ધ્યાન રાખો અહીંયા ગાડી એક ઇલેક્ટ્રોન છે ને એક પ્રોટોન છે બરાબર બે સરખા પદાર્થો હોય ને એમની વચ્ચે સરખામણી કરશો ત્યારે તમને 10 ની 36 ઘાત જેવો જવાબ મળશે જે ત્યારે તમે બે પ્રોટોન લેશો ને ત્યારે તમને જવાબ કેવો મળશે સરખા જેવો મળશે અંદર સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણા તો પણ બરાબર। તો તમને આના પરથી શું થાય બંને બળોની સરખામણી કરતા આવી ગઈ કે ના આવી ગઈ અંદર સમજી ગયા સુધી નો પણ। હવે એ જ ક્વેશ્ચનમાં આપણને બીજું શું કહે છે અંદર કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું હોય ભાઈ 1 એમસ્ટ્રોંગ। હવે 1 એમસ્ટ્રોંગ એટલે આપણે કેટલા લઈએ છે 10 ની માઈનસ 10 ઘાત લઈએ છે કે નથી લેતા અંદર બરાબર છે। તો 10 ની માઈનસ 10 ઘાત મીટર જેટલું અંતર હોય બરાબર તો પ્રવેગ શોધવાનું છે અંદર। તો હવે સીધી વસ્તુ છે કે આ સૂત્ર પરથી તમને fe નું સૂત્ર મળી જાય જો તમે આમનો ગુણાકાર તો ઓલરેડી કરેલો છે તો બરાબર ભાગ્યા ખાલી કરવાનું શું થશે 10 ની માઈનસ 10 ઘાત નો વર્ગ કરવાનો થાય કે ના થાય અંદર હા કે ના બરાબર। અને એનો જે જવાબ આવે તમે એ કરી લખી દો એટલે તમને શું મળે તો બે વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ પડી ગયો। હવે આપણને ખબર છે કે ન્યૂટનનો બીજો નિયમ આપણે શું લેતા હતા f બરાબર ma લેતા હતા કે નતા લેતા અંદર હા કે ના। હવે આપણને પ્રવેગ શોધવાનો કહી દો છે પણ એ સ્પેસિફાઈ નથી કર્યું કોનો પ્રવેગ શોધવાનો છે એટલે આપણે તો બંને હું શોધી કાઢીશું અંદર બરાબર છે। તો હવે વિદ્યુતીય બળ નો મતલબ શું છે કે જેટલો પ્રોટોન ઇલેક્ટ્રોન પર બળ લગાવશે એટલું જ ઇલેક્ટ્રોન પ્રોટોન પર લગાવશે એટલે આ મૂલ્ય બંને માટે સેમ છે અંદર બરાબર। કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે થોડા ઘણા શું કરવાના છે ઉદાહરણના દાખલા જોવાના છે અંદર બરાબર। તો એક પ્રશ્ન જેમાં શું કે છે આપણે ઉદાહરણ પેની અંદર કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 10 સેકન્ડે 10 ની 9 ઘાત જેટલા ઇલેક્ટ્રોન જતા હોય એટલે કે આપણી પાસે એક પદાર્થ છે અને બીજો પદાર્થ છે અહીંયા એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કેટલા જાય છે 10 ની 9 ઘાત જેટલા ઇલેક્ટ્રોન જાય છે અંદર કેટલા સેકન્ડમાં 1 સેકન્ડમાં એટલે એની સંખ્યા માટે લખી દો શું લખાય 10 ની 9 ઘાત ઇલેક્ટ્રોન લખાય કે ના લખાય અંદર બરાબર। અને સમય કેટલો આવ્યો છે તમને અહીંયા એટલે t બરાબર આપણે શું લખીશું 1 સેકન્ડ લખીશું અંદર બરાબર। હવે કહે છે કે બીજા પદાર્થ પર કુલ વિદ્યુતભાર 1 કુલમ થાય તો ટોટલ સમય કેટલો લાગશે ફાઇન્ડ કરવાનો છે એટલે કે ટોટલ વિદ્યુતભાર કરો 1 કુલમ થાય તેના માટેનો ટોટલ સમય ફાઇન્ડ કરવાનો છે અંદર બરાબર। તો અહીંયા ગણી m જોવા જઈએ તો તમને દર આપી દીધો છે કે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે 10 ની 9 ઘાત જેટલા થાય છે અંદર બરાબર। તો આપણે એ ભાઈ લખી શકીએ કે 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન ગયા 10 ની 9 ઘાત ગયા તો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો રહે છે 1.6 × 10⁻¹⁹ ઘાત લઈએ છીએ કહેતા આ એને ભેગા કરો તો તમને જવાબ શું મળશે 1.6 × 10⁻¹⁹ મળે કે ના મળે અંદર આ -19 ઘાત છે ને +9 છે
तो माइनस 19 ने प्लस 9 करो अंदर बराबर तो તમને આન્સર શું મળશે માઇનસ 10 મળે કે ના મળે એટલે કે આટલા કુલમ જેટલો વિદ્યુતભાર શું થાય છે ભાઈ 1 સેકન્ડમાં ટ્રાન્સફર થાય છે અંદર બરાબર હવે આપણે તો શું કરવાનું છે 1 કુલમ જેટલો કરવાનું છે તો અહીંયા કરી લગાવવાનું કે ભાઈ 1.6 × 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર માટે 1 સેકન્ડ લાગે તો 1 કુલમ માટે કેટલો લાગે તો તમે અહીંયા કરી ચોકડી ગુણાકાર કરો અંદર તો 1 ગુણ્યા શું થશે 1 થશે અને ભાગ્ય 1.6 × 10⁻⁰ કરો બરાબર તો તમને અહીંયા કરી 1/1.6 કરતા જે જવાબ આવી લખી દેવાનો 10⁻⁰ ઉપર જાય તો +10⁻ થાય કે ના થાય આટલો સેકન્ડ તમને શું મળશે જવાબ મળશે અંદર સમજ પડી કે ના પડી દરેક જણને હા કે ના બરાબર